નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્યનંદિતા અને તત્વપ્રિયા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતા પિતા જુઠ્ઠું બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે મીડિયા સામે આવીને કહ્યું કે હું મારી મરજીથી ફરવા આવી છું અને મારા માતા પિતા હળાહળ ખોટું બોલી રહ્યા છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. મીડિયા સાથેના વિડીયો કોલમાં નિત્યનંદિતાએ જણાવ્યું કે હું ખુશ છું, મારી જોડે કાંઈ ખોટું નથી થઈ રહ્યું, મારું અપહરણ નથી થયું. In travel, and I wanted to take a break from the mess that my parents have been creating. So this is why I have chosen to take some time off, and I am traveling. And it is not, I have, please, I am, it is so sad that I see myself all over the news, all over the media channels, so many people, I don't understand, so many people have started claiming that I am being kidnapped. I am telling you all, I am no way kidnapped or anything. I am completely safe and out of my own will, I chose to travel. તો બીજી તરફ આશ્રમની સંચાલિક પ્રાણપ્રિયાએ મીડિયા કોન્ફરન્સમાં પોતાના ગુરુ નિત્યાનંદનો બચાવ કર્યો હતો, તેમજ નિત્યાનંદિતા ક્યાં છે તે કહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. નિત્યાનંદિતા ક્યાં છે તેની અમને ખબર નથી, તે પોતાની મરજીથી ફરવા ગઈ છે અને તેને તેના માતા પિતા સાથે બનતું નથી, તેવું કહીને આશ્રમનો બચાવ કર્યો અને કહ્યું કે આશ્રમને ખોટી રીતે વિવાદમાં સંડોવવામાં આવી રહ્યો છે. I would like to clarify that it is a personal family problem between the children and the father, and as father and the mother, between the children and the parents, and unnecessarily our organization and DPS and other organizations are being pulled into this matter by the parents. It's actually an internal family matter, and as you would have seen the interview from both the girls, especially Nitya, which clearly states all the very personal things that any girl should not have come and told in a media. It has been brought into the media, and it is clearly a personal family problem, and unnecessarily the organization is being brought into this. Today also in satsang, worldwide related satsang, Swamiji has clearly told the girls to go back to the parents. We do not stop anybody. We have kids from different parts of the world. So many kids are studying here. So many kids are learning values. આશ્રમના વકીલ નીતિન ગાંધીએ આશ્રમ અને સંચાલકો ઉપરના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. કોઈ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર થયો નથી તેમ કહીને તેમણે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવા ચેતવણી ઉચ્ચારી છે. એટલું જ નહીં, આવનાર સમયમાં આશ્રમ વિરુદ્ધ ફરિયાદ કરનારા સામે માનહાનિનો દાવો કરવાની પણ ચેતવણી ઉચ્ચારી છે. અને હાઈકોર્ટ જો આશ્રમને નોટિસ કાઢે છે એનો જવાબ આપવા માટે, તો શ્યોરલી આજે બી જે આ વિડીયો ક્લિપ છે, જાહેક ઉપર વાત કરી છે, અગાઉ બી એના પેરેન્ટ્સ જે પહેલી તારીખે આવ્યા હતા અને માઇનર કિડ્સને જે અહીંયાથી લઈ ગયા એના ફોર્મમાં એમની સિગ્નેચર છે, ત્યારે કોઈ ડિસ્પ્યુટ ન ઊભો થયો. હવે આ 15 દિવસ પછી એમણે આ ડિસ્પ્યુટ ઊભો કર્યો એ અમારો સ્ટેન્ડ રહેશે. હાલ એક પેલું ફ્રોડની વાત છે જે એના પેરેન્ટ્સે કરેલા, એના માટે અકાઉન્ટ્સ જે છે એ ટેલી કરી રહ્યા છે, અને વધુમાં જે એલિગેશન્સ કર્યા છે આશ્રમ સામેના અને પર્સનલ વ્યક્તિગત જે સંચાલકો ઉપર, એ માટે આગળ જતા ડેફેમેશનની કાર્યવાહી કદાચ આશ્રમ તરફથી કરવામાં આવશે. હાલ તો પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તપાસ કરી રહી છે કે યુવતીઓ ખરેખર છે ક્યાં. તપાસનીશ અધિકારી સમીર સારડાએ જણાવ્યું હતું કે આશ્રમ વિરુદ્ધ જે કોઈ ફરિયાદ દાખલ થઈ છે, તથ્યો હકીકતો અને પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર કેસમાં આક્ષેપાત્મક ફરિયાદ છે, ફરિયાદની તપાસના અંતે જે કોઈ દોષિત પુરવાર થશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. અને આજે પણ એને મીડિયા સાથે વિડીયો કોલિંગથી લાઈવ વાત કરી અને પોતાની હકીકત જણાવી. નંદિતા પોતે જણાવે છે કે એ પોતે અત્યારે થોડો બ્રેક ઈચ્છે છે, પોતે ત્યાંથી દૂર રહેવા માંગે છે, એ પોતે પોતાની પ્રવૃત્તિ સાથે જોડાઈ રહેવા માંગે છે અને માતા પિતા સાથે આવવા માંગતી નથી, અને જ્યારે પણ એને સેફ લાગશે પોતાને ત્યારે પોતે આવશે અને પોલીસ પાસે પોતાનું સ્ટેટમેન્ટ આપી જશે. નિત્યાનંદિતા પોતે ક્યાં છે તે કહેવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ તેણે કહ્યું છે કે તેણી તમામ કાયદાકીય અને પોલીસની કામગીરીમાં સહયોગ આપશે, પરંતુ તેણે બરાબર આવા સમયે પોતાના પિતા પર નાણાકીય ઉચાપતના અને પોતાની માતાના મિત્ર દ્વારા શોષણના જે આરોપ લગાવ્યા છે તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે માતા પિતા આશ્રમ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરે છે ત્યારે એ જ પુત્રીઓ માતા પિતા સામે બાયો ચઢાવી દીધી છે, ત્યારે આખા મામલાની અંદર સાચું શું છે તે તપાસનો વિષય છે.
કેમેરામેન કિશન સાથે અનિતા પટણી, બીટીવી ન્યૂઝ, અમદાવાદ.